નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રેરણા સ્કૂલમાં આપ સૌનું સ્વાગત કરું છું. ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન અને જે આપણે અગાઉના લેક્ચરમાં ચેપ્ટર ચલાવતા હતા એને આગળ લઈ જઈએ તો ચેપ્ટર નંબર 14 માં ભારતનું ભૂપૃષ્ઠ અને એની ભૂસ્તરીય રચનાના જે વિભાગોની વાત આપણે શીખીએ છીએ, જેમાં પહેલો વિભાગ એ પ્રાકૃતિક વિભાગમાં પહેલો વિભાગ ભારતનો જે શિખા કે ઉત્તરનો પર્વતીય વિશાળ એવો પ્રદેશ, બીજો શિખા કે ઉત્તરનો મેદાની પ્રદેશ. હવે આજના લેક્ચરમાં આપણે એ ત્રીજો પોઈન્ટ જે છે અને ચોથો ત્રીજો જે છે કે દ્વીપ કલ્પ્યુંજ પ્રદેશ અને ચોથો તટીય મેદાનો કિનારાના મેદાન. તો વિદ્યાર્થી મિત્રો, એ દ્વીપ કલ્પીય ઉંચ પ્રદેશ આપણે નાના ધોરણમાં આપણે આ બધા શબ્દોનો અર્થ શીખી ગયા છે કે ઉંચ પ્રદેશ કોને કહેવાય, પર્વતો કોને કહેવાય, મેદાનો કોને કહેવાય. વળી એ દ્વીપ કલ્પીય એટલે જે ભૂમિ ભાગને ત્રણ બાજુએ સમુદ્રની સરહદ લાગેલી હોય એવો જે ભૂમિ ભાગ જે છે તેને આપણે દ્વીપ કલ્પીય તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે જો આપણે જોઈએ તો આપણા ભારતનો એ ઊંધા ત્રિકોણાકારનો જે ભાગ છે, જે ભારતના નકશામાં આપણે જોઈએ તો જે દક્ષિણ તરફ આવેલો ઊંધા ત્રિકોણાકારનો જે ભાગ છે એ દ્વીપ કલ્પીય ઉચ્ચ પ્રદેશ. તો દ્વીપ કલ્પીય એટલે જે ભૂમિ ભાગને ત્રણ બાજુએ સમુદ્રની સરહદ લાગેલી હોય એવા ભૂમિ ભાગને દ્વીપ કલ્પીય ઉચ્ચ પ્રદેશ કહેવાય છે. ભારતનો પ્રાચીનતમ ઉચ્ચ પ્રદેશ જો હોય તો એ ભારતના દક્ષિણ દ્વીપ કલ્પીય પ્રદેશ. હવે ઉચ્ચ પ્રદેશ એ પણ આપણને ખબર છે કે પર્વતોથી નીચા અને મેદાનોથી ઊંચા એવા સમતલ અને સમાન ભૂમિ ભાગ આવેલો છે જેને ઉચ્ચ પ્રદેશ કહેવાય છે. તો એ ઉચ્ચ પ્રદેશ આપણા ભારતનો દ્વીપ કલ્પીય ઉચ્ચ પ્રદેશ પ્રાચીનતમ ઉચ્ચ પ્રદેશ છે. વળી તે ઊંધા ત્રિકોણ આકાર ધરાવે છે જે 600 થી 900 મીટરની ઊંચાઈ જોવા મળે છે. આ ઉચ્ચ પ્રદેશમાં જુદી જુદી નદીઓના વહેણ દ્વારા અને મેદાનો બનેલા છે. વળી કેટલાક ઉચ્ચ પ્રદેશો એના ભાગ પણ પડેલા છે. તો દ્વીપ કલ્પીય ઉચ્ચ પ્રદેશ છે એમાં ચંબલ, બેતવા, શોણ, યમુના, ગંગા આવી નદીઓ એનો પણ સમાવેશ થયેલો છે. તો એ દ્વીપ કલ્પીય ઉચ્ચ પ્રદેશના પ્રકારો કેટલા અને કયા કયા એવો એ સવાલ અહીંયા નીકળી શકે છે. તો પહેલો જે છે માળવાનો ઉચ્ચ પ્રદેશ અને બીજો દખણનો ઉચ્ચ પ્રદેશ. વિદ્યાર્થી મિત્રો, ત્રીજો પોઈન્ટ આપણે ભારતના પ્રાકૃતિક વિભાગનો ત્રણ ભાગ દ્વીપ કલ્પીય ને એના બેટા પ્રકાર પડે છે બે. પહેલો માળવાનો ઉચ્ચ પ્રદેશ ને બીજો દખણનો ઉચ્ચ પ્રદેશ. તો માળવાના ઉચ્ચ પ્રદેશમાં કઈ બાબતોનો સમાવેશ થયેલો છે? તો માળવાના ઉચ્ચ પ્રદેશ જે છે અરવલ્લી એટલે કે રાજસ્થાન, જ્યાં અરવલ્લીની ગિરિમાળાઓ આવેલી છે અને એ ગિરિમાળાઓ અરવલ્લીના પર્વત રચેલો છે જે ગેડ પર્વતનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. વિકલ્પ ખાલી જગ્યામાં પૂછાય કે અરવલ્લી કયા પ્રકારનો પર્વત છે તો ગેડ એટલે ઊંચી નીચી એવી એ ટેકરીઓ દ્વારા જે રચાયેલો એ ગેડ પર્વત તરીકે ઓળખે છે અરવલ્લી. ત્યાર પછી અરવલ્લીની ગિરિમાળામાં માઉન્ટ આબુ, એ માઉન્ટ આબુ આવેલું છે અને એ માઉન્ટ આબુ એક ગીરી મથક તરીકે ઓળખાય છે. ત્યાં ગુરુ શિખર નામનું શિખર આવેલું છે જે 1722 મીટરની ઊંચાઈ આવેલું છે અને સૌથી ઊંચું માઉન્ટ આબુ ગુરુ શિખર તરીકે ઓળખવામાં આવે છે. તો અરવલ્લી પર્વત છે માળવાના ઉચ્ચ પ્રદેશમાં. ત્યાર પછી આપણે જોઈએ તો એ વિંધ્યાચળ નામનો પર્વત છે એ પણ આ માળવાના ઉચ્ચ પ્રદેશમાં સમાવેશ થાય છે. તો વિંધ્યાચળ પર્વત છે એ પર્વતમાંથી બેતવા અને ચંબલ નદીઓ એ નદીના વહેણને આધારે એ એનો ઉચ્ચ પ્રદેશ રચાય છે. તો ચંબલ અને બેતવા નદી જે છે એ ઉત્તર તરફ વહે છે. વળી એ ઉત્તર તરફ યમુના નદીને મળે છે અને એ પૂર્વ ઉત્તર તરફથી શોણ નદી જે નીકળે છે એ ગંગા નદીને મળે છે અને એ ગંગા નદી પછી પૂર્વ તરફ વળી પશ્ચિમ બંગાળમાંથી કોલકાતામાંથી મુખ ત્રિકોણ રચી અને બંગાળની ખાડીમાં વળી જાય છે.
તો આવી રીતે એ વિંધ્યાચળ પર્વત ને ત્યાર પછી આપણે જોઈએ તો લુણી અને બનાસ એ પણ આ જ વિસ્તારમાં આવેલી નદી છે. એ નદી પશ્ચિમ તરફ વહે છે અને એ ગુજરાતમાં આવેલું કચ્છનું રણ એમાં સમાય જાય છે. વળી બે એવી બીજી નદી છે જે સાબરમતી અને મહી નદી, એ બંને નદીઓ એ કચ્છ ખંભાતનો અખાત, ગુજરાતના જે બે અખાત છે એમાં ખંભાતનો અખાત એટલે કે દક્ષિણ તરફ વહીને ખંભાતના અખાતને મળી જાય છે. તો આ રીતે બનેલા જે ભૂમિભાગ એ માળવાનો ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે, જેને એ ઉચ્ચ પ્રદેશને બુલંદખંડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી આ સિવાય માળવાના ઉચ્ચ પ્રદેશ સિવાય પણ કેટલીક ટેકરીઓ આવેલી છે, જેમાં રાજમહેલની ટેકરીઓ, શિરોળની ટેકરીઓ અને છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ વગેરેનો પણ સમાવેશ થાય. બે માર્કનો સવાલ પણ નીકળી શકે છે કે માળવાના ઉચ્ચ પ્રદેશમાં બીજા કયા કયા ઉચ્ચ પ્રદેશોનો સમાવેશ થઈ શકે છે. રાજમહેલની ટેકરી, શિરોળની ટેકરીઓ અને છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ અને એ બુલંદખંડ વગેરેનો સમાવેશ થાય છે. તો પેલો મુદ્દો અહીંયા ક્લિયર થયો છે. બીજો મુદ્દો જે છે દખણનો ઉચ્ચ પ્રદેશ, અહીંયા આપણે જોયું તો અરવલ્લી અને વિંધ્યાચળ પર્વત હતો, અહીંયા આપણે દખણ એટલે દક્ષિણનો ભાગ, દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ જે છે તો એમાં પણ ત્રણ એવા પર્વતો આવેલા છે, સાતપુડા, મેહકલ અને મહાદેવ. આવા ત્રણેય પર્વતો એ રચાયેલા છે અને ત્યાંની ભૂમિભાગ ઉચ્ચ પ્રદેશ જે છે લાવાના નિક્ષેપણ દ્વારા એટલે કે નદીઓના વહેણની સાથે ફળરૂપ એવા લાવા રસ અને નિક્ષેપણ કાર્યથી આ ઉચ્ચ પ્રદેશોનું નિર્માણ થયેલું છે. તો એ ઉચ્ચ પ્રદેશોની વાત કરીએ તો એમાં બે એવા મહત્વના ઘાટ આવેલા છે. આગળના લેક્ચરમાં આપણે શીખ્યા છે કે ઘાટ એટલે શું, તો કે ઘાટ એટલે પર્વતીય વિસ્તારમાં જવા આવવા માટેનો એક સાંકડો માર્ગ જેને આપણે ઘાટ કહીએ છીએ, જે શીખ્યા છે કે એ નાથુલા ઘાટ, જલપલા ઘાટ વગેરે. તો એ ઘાટ આવી પશ્ચિમ ઘાટ રચાયેલી જોવા મળે છે. તો એ પશ્ચિમ ઘાટમાં જો આપણે જોઈએ તો ભારતનો જે નકશો છે તો એમાં અહીંયા પશ્ચિમ ઘાટ રચાયેલો છે, આ પશ્ચિમ ઘાટ અને આ પૂર્વ દિશા તરફ પૂર્વ ઘાટ. તો એ બે ઘાટ જે એક બીજાને સમાંતર એવી ગીરી માળાઓ આવેલી છે, તો પશ્ચિમ બાજુ એ પશ્ચિમ ઘાટ છે અને પૂર્વ બાજુ એ પૂર્વ ઘાટ છે. તો એ પશ્ચિમ ઘાટ જે છે એક બીજાને સમાંતર એવી વ્યાપ છે એટલે એકબીજા સાથે જોડાયેલી છે, જેને જુદા જુદા રાજ્યમાં અલગ અલગ નામે ઓળખવામાં આવે છે. તો મહારાષ્ટ્ર અને કર્ણાટક જે છે તો એ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં એને સંઘાંત્રીની ગીરીમાળા તરીકે ઓળખવામાં આવે છે. તમિલનાડુમાં જો જોઈએ આપણે તો તમિલનાડુમાં નીલગીરીની ગીરીમાળા તરીકે ઓળખવામાં આવે છે અને કેરળ તમિલનાડુમાં અંદમલાઈ અને કાર્ડેમમ વગેરે ગીરીમાળા તરીકે ઓળખાય છે. કઈ? તો કે પશ્ચિમ ઘાટ. અહીંયા મહારાષ્ટ્ર કર્ણાટકમાં સંઘાંત્રી, તમિલનાડુમાં નીલગીરી ને કેરળ અને તમિલનાડુની વચ્ચેનો જે ભાગ છે અને અન્નામલાઈ અથવા તો કાર્ડેમમ ને ગીરીમાળા તરીકે ઓળખાય છે, જે એકબીજાને સમાંતર વ્યાપ જોવા મળે છે. હવે પૂર્વ બાજુની વાત કરીએ તો પૂર્વ બાજુની જે ઘાટ છે એ એક તૂટક શૃંખલા છે, એટલે એક ગીરીમાળા છે વળી પાછું સપાટ, વળી પાછું ગીરીમાળા એટલે કે તૂટક તૂટક હારમાળા, શૃંખલા એટલે હારમાળા, તૂટક એટલે એ વચ્ચે વચ્ચે જગ્યા રાખીને એ તૂટક શૃંખલાની ગીરીમાળા તરીકે પૂર્વ ઘાટ ઓળખાય છે, જે 900 થી 1100 મીટરની ઊંચાઈ ધરાવે છે. આ ઉચ્ચ પ્રદેશ પૂર્વ બાજુએ જોઈએ તો નર્મદા અને તાપી આ બે નદીઓ જે છે એ પશ્ચિમ તરફ વહીને અરબ સાગરને મળે છે, જ્યારે બાકીની જે ગોદાવરી, કૃષ્ણા, કાવેરી આ નદીઓ જે છે પૂર્વ તરફ વહીને બંગાળાની ખાડીને, આ બાજુ બંગાળાની ખાડીને મળી જાય છે, જ્યારે નર્મદા અને તાપી એ અરબ સાગરમાં એ મળી જાય છે. તો આ રીતે એ ઉચ્ચ પ્રદેશ દખણીય ઉચ્ચ પ્રદેશ અને માળવાનો ઉચ્ચ પ્રદેશ, તો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના બે એવા પ્રકારો આપણે શીખા કે માળવાનો ઉચ્ચ પ્રદેશ અને દખણના ઉચ્ચ પ્રદેશની માહિતી આપો. તો અહીંયા આપણો ત્રીજો ભાગ
પ્રાકૃતિક ભારતના પ્રાકૃતિક વિભાગોનો ત્રીજો પોઈન્ટ ક્લિયર થાય છે. દ્વીપકલ્પીય ઉચ્છપ્રદેશ વ્યાખ્યા છે. દ્વીપકલ્પીય ઉચ્છપ્રદેશની એટલે કે દ્વીપકલ્પીય એટલે જે ભૂમિમાં ત્રણ બાજુએ સમુદ્રથી ઘેરાયેલો હોય એવા ભૂમિમાંના ઉદાહરણ તરીકે ભારતના દક્ષિણે એ ઉચ્છપ્રદેશ નામ. હવે આપણે ચોથો પોઈન્ટ જે શીખવાના છે તો એ છે તટીય મેદાનોનો પ્રદેશ. કે તટીય એટલે કે કિનારાના મેદાની પ્રદેશો જે છે તો એ મેદાની એક આપણો ભારત જેવો દેશ છે કે જેને ત્રણ બાજુએ સમુદ્રનો એ કિનારો લાગેલો છે. તો એ સમુદ્ર કિનારો હોવાને કારણે કેટલાક ફળદ્રુપ ડેલ્ટા પ્રદેશ મુક્ત કોનો પ્રદેશ પણ રચાય છે. એના પણ બે ભાગ પડે છે. પહેલો ભાગ પૂર્વના મેદાનો અને બીજો ભાગ પશ્ચિમના મેદાનો. તો પૂર્વના મેદાનો જે છે એ પૂર્વના મેદાનો પશ્ચિમી મેદાનો કરતા કેવા છે? હોળા છે. કેમ? તો કાવેરી, કૃષ્ણા, ગોદાવરી અને મહા એવી નદીઓ એ પૂર્વ તરફ વહે છે અને પોતાના પ્રવાહની સાથે કેટલો કેવો કામ ઘસરીને એક મુખ ત્રિકોણ એટલે કે ડેલ્ટા પ્રદેશ રચે છે જે કાંપ અને નિક્ષેપણના મેદાનો રચે છે. અને એ પૂર્વના મેદાનો એ ઓળા છે અને આ રીતે ખૂબ ફળદ્રુપ છે. અને એમાં બે એવા ભાગ પડે છે, એક ઉત્તમ અસિકાનું મેદાન અને દક્ષિણે આવેલો આંધ્રપ્રદેશ અને તમિલનાડુ ત્યાંનો કોરોમંડળનો તટીય કિનારાનો પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પૂર્વ મેદાનોના ભાગની ચર્ચા કરી. હવે પશ્ચિમ જે છે, પશ્ચિમ દિશાના મેદાનો એટલે કે ગુજરાતથી કેરળ, ગુજરાતથી કેરળ સુધીનો જે ભાગ છે તેમાં એ પશ્ચિમ મેદાનો આવેલા છે. ગુજરાતને પાદ કરતા બાકીના ભાગમાં એનો ભાગ કેવો બને છે? સાંકડો બને છે અને જમીન કેવી છે? અસમતલ બને છે. એટલે એ પશ્ચિમના મેદાનો પૂર્વના મેદાનો કરતા કેવા છે? સાંકડા છે. ત્યાં ગોવાના દક્ષિણમાં આવેલો ગોવા અને ગોવાના મલબાર તટનો કિનારો ખૂબ જ મહત્વનો છે કારણ કે ત્યાં મત્સ્ય ઉદ્યોગ વિકસેલા છે. માછલાઓ છે, મત્સ્ય ઉદ્યોગ મોટા પાયે વિકસેલો છે. વળી ત્યાં કુદરતી રીતે બનેલા બંદરો આવેલા છે કે પશ્ચિમ મેદાની કિનારે કયા કયા બંદરો આવેલા છે? તો કે મુંબઈ માલગોવા એ બંદરો મહત્વના છે અને ત્યાં મત્સ્ય ઉદ્યોગ વિકસેલો છે. દક્ષિણ કેરળમાં એક રચાય છે રચના જેને પાશ્ચાત્ય જળ એટલે પાછું ફરતું જળ જેને બ્લેક વોટર તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાંના લોકો સ્થાનિક ભાષામાં એને કાયલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, 2-3 માર્કના સવાલમાં આ પોઈન્ટ પણ મહત્વનો છે કે તટીય મેદાનના માહિતી આપો. તો પૂર્વ કિનારાના મેદાનો અને પશ્ચિમ કિનારાના મેદાનો. તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા નવા વિડીયો સાથે નવા લેક્ચરમાં મળશું. અસ્તુ, થેન્ક યુ.